જય હિન્દ મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે તલાટીકમ મંત્રીને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર ઓગણીસમાં જોવાના છીએ જો તમને મિત્રો આ પ્રેક્ટિસ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને મિત્રો સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકનને ઓન કરવું ભૂલતા નહીં જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે તો ચલો મિત્રો આજનો આ પ્રશ્ન પેપર સોલ્યુશન ચાલુ કરીએ તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે દેશી રાજ્યોના વિલીનીકરણ વખતે સૌ પ્રથમ પોતાનું રાજ્ય વલ્લભભાઈ પટેલને ચરણે ધરી દેનાર રાજ્યનું નામ શું હતું તો તેમનું નામ હતું કૃષ્ણકુમારસિંહજી જે ભાવનગર રાજ્ય હતું તેના રાજા હતા કૃષ્ણકુમારસિંહજી જેમને સૌ પ્રથમ વલ્લભભાઈ પટેલને પોતાનું રાજ્ય જે છે તે સરદાર પટેલના ચરણે ધરી દીધું હતું બીજો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા સમાજ સુધારકે શુદ્ધિ ચળવળ ચલાવી હતી તો તેમાં જવાબ આવશે સ્વામી દયાનંદ સરસ્વતીએ ત્રીજો પ્રશ્ન જોઈએ કે ગુલામગીરી અને સાર્વજનિક સત્યધર્મ પુસ્તકો કોણે લખ્યા હતા તો તેમાં જવાબ આવશે જ્યોતિબા ફુલેએ ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે આયુર્વેદના પિતા કોને કહેવામાં આવે છે તો તેમાં જવાબ આવશે ચરકને પાંચમો પ્રશ્ન કે અકબરે કયા ધર્મની સ્થાપના કરી હતી તો તેમાં જવાબ આવશે દીને ઇલાહીની છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે ચાંપાનેરનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ ક્યારે થયો હતો તો તેની અંદર જવાબ આવશે બે હજારને ચારમાં ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કેટલા રૂપિયાની નોટમાં રાણકી વાવનું ચિત્ર મૂકવામાં આવ્યું છે તો તેમ આવશે સો રૂપિયાની નોટમાં આઠમો પ્રશ્ન જોઈએ કે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ સમાવેશ પામેલ ભારતની કેટલામી સાઇટ છે તો તેની અંદર જવાબ આવશે છત્રીસમી ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ નવમો પ્રશ્ન જોઈએ કે જહાંગીરે કયું એકમાત્ર સ્થાપત્ય બંધાવેલું છે તો તેમાં જવાબ આવશે અકબરનો મકબરો ત્યાર પછી દસમો પ્રશ્ન જોઈએ કે અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે તો તે રાજ્ય આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં ત્યાર પછી અગિયારમો પ્રશ્ન કે રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે તો રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે હિમાચલ પ્રદેશમાં બારમો પ્રશ્ન જોઈએ કે જીમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલો છે તો મિત્રો આ ક્વેશ્ચન જે છે આગળના વિડીયોમાં આવી ગયો છે તમે જો આગળના વિડીયો આપણા કન્ટિન્યુઅસ જોતા હશો તો તમને આ ક્વેશ્ચનનો આન્સર ખબર હશે અને જો તમને ન ખબર હોય તો તમે આ પાછળના વિડીયો જોઈને તમારે આ ક્વેશ્ચનનો આન્સર જે છે તમારે કમેન્ટ કરવાનો છે અને કમેન્ટમાં મિત્રો એબીસીડી નથી લખવાનું કમેન્ટમાં તમારે રાજ્યનું નામ લખવાનું છે બરાબર ભારતના કયા રાજ્યમાં આવેલો છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક તો તે રાજ્યનું નામ લખવાનું છે તો આ પ્રશ્નનો જવાબ હું તમારી પર છોડું છું તમે કમેન્ટ જરૂરથી કરજો કમેન્ટ એટલા માટે કરજો કે તમે એકવાર કમેન્ટ કરશો પ્રશ્ન વાંચી સમજી વિચારીને તમે કમેન્ટ કરશો એટલે તમને હંમેશા માટે યાદ રહી જશે એટલા માટે તમે કમેન્ટ કરજો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે ઉભડી વેલડી અને અર્ધ વેલડી એ કયા પાકની જાત છે તો આ કયા પાકની જાત છે તો તેમજ આવશે મગફળીની જાત ચૌદમો પ્રશ્ન જોઈએ કે વસ્તી ગણતરી બે હજાર અગિયાર મુજબ ગુજરાતની વસ્તી વસ્તી ગણતા પ્રતિ ચોરસ કિલોમીટર કેટલી છે તો તેમજ આવશે ત્રણસો ને આઠ પ્રતિ ચોરસ કિલોમીટરે ત્યાર પછી પંદરમો પ્રશ્ન જોઈએ કે જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે તો તેમજ આવશે દાંતા અને પાલનપુરની વચ્ચે સોળમો પ્રશ્ન જોઈએ કે બેટન કપ કઈ રમત માટે એનાયત કરવામાં આવે છે તો તેમજ આવશે હોકી માટે સત્તરમાં પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કોણ ઓલિમ્પિક મેડલ જીતેલ મહિલા નથી તો નીચેનામાંથી કઈ મહિલાને ઓલિમ્પિક મેડલ જીતેલો નથી તો તેમાં જ આવશે ડાયના એડલજીએ ઓલિમ્પિક મેડલ જીતેલો નથી ત્યાર પછી પ્રશ્ન નંબર અઢાર જોઈએ કે અવિશ્વાસની અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે કેટલા સભ્યોનો ટેકો હોવો જોઈએ તો તેમાં જ આવશે ઓછામાં ઓછા પચાસ સભ્યોનો ટેકો હોવો જોઈએ ઓગણીસમો પ્રશ્ન જોઈએ કે બંધારણ સભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું તો તેમાં જવાબ આવશે એચવી મોદીએ ત્યાર પછી વીસમો પ્રશ્ન જોઈએ કે ભાષા પંચની નિમણૂક કરવાની સત્તા કોને છે તો તેમાં જવાબ આવશે રાષ્ટ્રપતિને એકવીસમો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં રાજ્યસભાની બેઠક વ્યવસ્થાની વહેંચણીને લગતી છે તો તે અનુસૂચિ આવશે ચોથી અનુસૂચિ બાવીસમો પ્રશ્ન જોઈએ કે ભારતના બંધારણની પ્રસ્તાવનામાં સૌ પ્રથમ વાર ક્યારે સુધારો કરવામાં આવ્યો હતો તો તેમાં આવશે ઓગણીસો ને છોતેરમાં તો મિત્રો ભારતના બંધારણની પ્રસ્તાવના પ્રસ્તાવના એટલે આમુખ તો અમુકમાં સૌ પ્રથમ વાર ક્યારે સુધારો કર્યો ઓગણીસો ને છોતેરમાં જે એકમાત્ર સુધારો છે એટલે કે પ્રસ્તાવના પ્રસ્તાવના એટલે કે આમુખમાં એકમાત્ર સુધારો ઓગણીસો ને છોતેરમાં કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં એક જ સુધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ ત્રેવીસમો અંદાજપત્રમાં કેટલા વર્ષના આંકડાનો સમાવેશ થાય છે તો તેની અંદર જવાબ આવશે ત્રણ વર્ષના ત્યાર પછી ચોવીસમો પ્રશ્ન જોઈએ કે ભારતીય નાગરિકોને મત આપવાનો અધિકાર કેવો છે તો તેમજ આવશે રાજકીય અધિકાર છે પચીસમો પ્રશ્ન જોઈએ કે રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે ભારતનું વર્ષ કયા માસથી શરૂ થાય છે તો તેમજ આવશે ચૈત્ર માસથી છવ્વીસમો પ્રશ્ન જોઈએ કે રાજ્યના રાજ્યના ગામમાં વસતા નાગરિકોને રાજ્યની વિવિધ યોજનાની માહિતી મળી રહે તે માટે સરકારે કઈ યોજના લાગુ કરી છે તો તે યોજનાનું નામ છે ગ્રામ મિત્ર યોજના ત્યાર પછી સત્યાવીસમાં પ્રશ્ન જોઈએ કે ગુજરાત સરકારના ઈ મમતા પ્રોગ્રામનો હેતુ શું છે તો તેનો હેતુ શું છે કે માતા અને બાળ મરણ અટકાવવાનો અઠ્યાવીસમો પ્રશ્ન જોઈએ કે યોગ ક્ષેમ યોગક્ષમ યોગક્ષેમ વ્યામહ્યમનો અર્થ શું થાય તો કે આપનું કલ્યાણ અમારી જવાબદારી છે આ નારો આ નારો કોની સાથે જોડાયેલ છે તો તેની અંદર જવાબ આવશે જીવન વીમા નિગમ સાથે તો અમે યોગ ક્ષેમ વ્યામહમનો અર્થ થાય આપનું કલ્યાણ અમારી જવાબદારી છે આ જે નારો જે છે આ સૂત્ર જે છે આ સ્લોગન આ સ્લોગન કોનું છે તો જીવન વીમા નિગમનું ત્યાર પછી ઓગણત્રીસ પ્રશ્ન છે કે હિમોગ્લોબિનમાં કયું લોહતત્વ મળી રહે છે તો તેમાં જવાબ આવશે હિમેટિન ત્યાર પછી ત્રીસમો પ્રશ્ન જોઈએ કે બી ગ્રુપ ધરાવનાર વ્યક્તિ કોને લોહી આપી શકે તો તેમાં જવાબ આવશે બી અને એબી ગ્રુપને એકત્રીસમો પ્રશ્ન જોઈએ કે લાળ ગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે તો તે ઉત્સેચકનું નામ છે એમઆઈલેઝ ત્યાર પછી બત્રીસમો પ્રશ્ન જોઈએ કે ભારતનું પહેલું ચંદ્ર મિશન એટલે કે ચંદ્રયાન વનનું સફળ પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું તો તેમાં જવાબ આવશે બે હજારને આઠમાં તેત્રીસમો પ્રશ્ન જોઈએ કે એમએસએક્સેલમાં બે કોલમ વંચ બે કોલમ વચ્ચેનું અંતર કેટલું હોય છે તો તેમાં જ આવશે આઠ પોઈન્ટ તેતાલીસ ચોત્રીસમો પ્રશ્ન જોઈએ કે એક કોમ્પ્યુટરને બીજા કોમ્પ્યુટર સાથે ટેલિફોન લાઇન દ્વારા સંપર્ક કરવાની મંજૂરી આપતા સાધનને શું કહેવાય તો તેને કહેવામાં આવશે મોડે પાંત્રીસમો પ્રશ્ન જોઈએ કે પાવર પોઈન્ટમાં પાવર પોઈન્ટમાં ડેટા ઉમેરવા કઈ કીનો ઉપયોગ થાય છે તો જ આવશે શિફ્ટ પ્લસ અલ્ટર પ્લસ ડીનો ત્યાર પછી છત્રીસમો પ્રશ્ન જોઈએ કે આઉટલુક એક્સપ્રેસ ક્યા આઉટલુક એક્સપ્રેસ જે છે તે કયા પ્રકારનો પ્રોગ્રામ છે તો તેમાં આવશે ઈમેલ ક્લાયન્ટ સાડત્રીસમો પ્રશ્ન જોઈએ કે સી ઇઝ અ વુમેન ખાલી જગ્યા હંબલ ઓરિજિનલ તો તેની અંદર આન્સર આવશે ફ્રોમ આડત્રીસમો પ્રશ્ન જોઈએ કે માય ગ્રાન્ડ મધર એન્જોયડ બોટિંગ ખાલી જગ્યા ધ લવલી લેક તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ऑप्शन ए ऑन ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 39મો તો તેમાં છે આઈ એક્સેપ્ટેડ ધ ઓફર ખાલી જગ્યા સર્ટન કન્ડિશન તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ ઓન 40મો પ્રશ્ન આઈ હેવ નોનર ખાલી જગ્યા અ લોંગ ટાઈમ તો તેમાં આન્સર આવશે ફોર એટલે કે ઓપ્શન સી ત્યાર પછી 41મો પ્રશ્ન જો કે ધેર ઇઝ નથિંગ હી કુડ डू ખાલી જગ્યા વેઇટ તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન સી એક્સેપ્ટ ત્યાર પછી બેતાલીસમો પ્રશ્ન જોઈએ કે પેશન્સ શબ્દ જે છે તેનો ઓપોઝિટ વર્ડ શું થશે તો તેનો ઓપોઝિટ થશે ઇમ્પેશન્ટ એટલે ઓપ્શન એ તેતાલીસમો પ્રશ્ન જોઈએ કે ટ્રૂથનો ઓપોઝિટ શું થશે તો ટ્રૂથનો ઓપોઝિટ થશે ફોલ્સહુડ ત્યાર પછી સ્ટ્રેન્થનો ચુમ્બાલીસમો પ્રશ્ન સ્ટ્રેન્થનો ઓપોઝિટ વર્ડ શું થશે વીકનેસ ત્યાર પછી ઓનેસ્ટીનો ઓપોઝિટ વર્ડ શું થશે તો તેમજ આવશે ડિસ ડિસોનેસ્ટી ત્યાર પછી છેતાલીસમો પ્રશ્ન જોઈએ કે કાઇન્ડનેસનો ઓપોઝેટ શું થશે તો કાઇન્ડનેસનો થશે ક્રુલ્ટી ત્યાર પછી સુડતાલીસમો પ્રશ્ન જોઈએ કે પોલિટ પોલાઇટનેસ શબ્દ જે છે તેનો ઓપોઝેટ વર્ડ શું થશે પોલાઇટનેસમાં આવશે રૂડનેસ ત્યાર પછી અડતાલીસમો પ્રશ્ન જોઈએ કે બ્યુટી શબ્દનો ઓપોઝિટ વર્ડ શું થશે તો બ્યુટીનો ઓપોઝેટ થશે બ્યુટીનો ઓપોઝેટ થશે ઓપ્શન બી અગલીનેસ ત્યાર પછી ઓગણપચાસ પ્રશ્ન જોઈએ કે ઇનોસેન્સનો ઓપોઝિટ તો ઇનોસેન્સનો ઓપોઝિટ થશે ઓપ્શન એ ગિલ્ટે ત્યાર પછી કાઉન્ટર કાઉન્ટરસી શબ્દનો ઓપોઝિટ શું થશે તો કૉટરસી શબ્દનો ઓપોઝિટ મિનિંગ થશે ડિસ્ક્ટરસી ત્યાર પછી વેવ શબ્દનો ઓપોઝિટ શું થશે તો વેવનો થશે વોવેન ત્યાર પછી બિયરનું પાસ્ટ ટેન્સ ઓફ વર્બ એટલે કે નું પાસ્ટ ટેન્સ ઓફ વર્બ એટલે ભૂતકાળનું રૂપ શું થશે તો તેમાં જ આવશે બ્રોન ત્યાર પછી બ્રીવ શબ્દનું પ્રેઝન્ટ પાર્ટિસિપેટ શું થશે તો તેની અંદર આ ઓપ્શન આવશે ઓપ્શન એ બિયરિંગ ત્યાર પછી 54મો પ્રશ્ન જોઈએ કે ઓપેક્યુ શબ્દનો એન્ટોનિયમ વિરુદ્ધાર્થી શબ્દ કયો આવશે તો તેમાં જ આવશે ટ્રાન્સપરન્ટ ત્યાર પછી કેઝ્યુઅલ શબ્દ જે છે કેઝ્યુઅલ તો તેનો એન્ટોનિયમ વિરોધી શબ્દ શું થશે તો તેમાં આવશે ડિસ્કેઝોલ્ડ ત્યાર પછી છપ્પન પ્રશ્ન જોઈએ કે એન્ટરનો સમાનાર્થી શું થશે તો એન્ટરનો સમાનાર્થી થશે ગેટિંગ ત્યાર પછી સત્તાવન મો પ્રશ્ન વિરોધાર્થી શબ્દ લખો વિમોચનનો વિરોધાર્થી શું થશે વિમોચનનો વિરોધી થશે બંધન ત્યાર પછી અઠાવન મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ કહેવતનો અર્થ જણાવો તો કે ચોખા મૂકવા જવું આ કહેવતનો અર્થ શું થશે તો તેમજ આવશે નોતરું આપવા જવું ઓગણસાઠમો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ નીચે આપેલ વાક્યનો અલંકાર જણાવો કે દુર્યોધન પ્રેશિત દૂત એક દેખાવમાં ઘાત દુષ્ટ છે તો આમાં કયો અલંકાર આવશે તો તેમાં અલંકાર આવશે અંત્યાનુપ્રાસ અલંકાર ત્યાર પછી સાઠમો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો તો તેમાં જોઈએ તો નીલકંઠ જે છે તે ત્રાણીનો સમાનાર્થી નથી ત્યાર પછી એકસઠમો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ શબ્દ સૌ માટે એક શબ્દ શોધીને લખો કે ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી તો તેને એક શબ્દમાં તેને શું કહેવાશે ગઝાર બાસઠમો પ્રશ્ન કે આપેલ શબ્દ માટે સમાનાર્થી શબ્દ જણાવો તો શ્રુતિ શબ્દનો સમાનાર્થી આવશે વેદ ત્રેસઠમો પ્રશ્ન કે નીચેનામાંથી મધ્યમ લોપી સમાસનું કયું ઉદાહરણ નથી તો તેમાં જોઈએ તો અધમુઓ શબ્દ જે છે મધ્યમ લોપી સમાસનું ઉદાહરણ નથી ભજન મંડળી સિંહાસન અને રેવાશંકર ત્રણેય કેવા છે મધ્યમ પદલોપી સમાસના ઉદાહરણો છે ચોસઠમો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ વાક્યમાં રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો તો તે વિશેષણનો પ્રકાર જે ઈશ્વરની અસીમ કૃપા સૌના પર હોય છે તો અસીમ અસીમને કેવા પ્રકારનું વિશેષણ છે તેમજ આવશે પરિમાણવાચક વિશેષણ પાસઠમો પ્રશ્ન જોઈએ કે આપેલ વાક્યમાંથી ખોટા પદ પ્રત્યે શોધી સાચા પદ પ્રત્યય શોધો તો તેમાં ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો તો આમાં કયું પદ પ્રતિ ખોટું છે અને સાચું શોધીને છે તો જવાબ આવશે ઓપ્શન એ નો એટલે કે ધરતી પર મોતનું તો આ નું કાઢીને નો લગાવવાનું એટલે કે ધરતી પર મોતનો વરસાદ રહ્યો ત્યાર પછી પ્રશ્ન કે જ્ઞાતિવાદ ન કરવો જોઈએ આ વાક્યનો પ્રકાર જણાવો તો આ વાક્ય કેવા પ્રકારનું છે વિદ્યાર્થી વાક્ય છે સડસઠ પ્રશ્ન પ્રશ્ન કે હવા શબ્દનો સંજ્ઞા પ્રકાર જણાવો તો હવાનો સંજ્ઞા કઈ છે દ્રવ્ય વાચક સંજ્ઞા અડસઠ પ્રશ્ન જોઈએ કે ગુજરાતી ભાષામાં માન્ય સ્વરો કેટલા છે તો તેમાં જવાબ આવશે આઠ કેટલા સ્વરો છે આઠ સ્વરો ત્યાર પછી ઓગણ પ્રશ્ન જોઈએ કે વાક્યનો પ્રકાર ઓળખાવો કે શિક્ષક લખાવે છે આ કેવા પ્રકારનું વાક્ય છે તો તેમાં જવાબ આવશે પ્રેરક વાક્ય છે ત્યાર પછી સિત્તેરમો પ્રશ્ન જોઈએ કે તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો આપેલ વાક્યનો અલંકાર જણાવો તો આમાં અલંકાર કયો આવશે અંત્યાનુપ્રાસ અલંકાર ત્યાર પછી એકોતેરમો પ્રશ્ન જો કે કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે તો તે સમાસ આવશે દ્વિગુ સમાસ ત્યાર પછી બોતેરમો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે તો પ્રેરક વાક્ય નીચેનામાંથી કયું છે તો કે ધોની ક્રિકેટ રમાડે છે આ વાક્ય પ્રેરક વાક્ય છે તોતેરમો પ્રશ્ન કે વિરુદ્ધાર્થી શબ્દોની કંઈ જોડ સાચી નથી તો તેમાં સાધક તો સાધિકા આ જોડ જે છે તે સાચી નથી ચુંબોતેરમો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું સાધિત વિશેષણ નથી તો તે વિશેષણ આવશે સુંદર જે સાધિત વિશેષણ નથી પંચોતેરમો પ્રશ્ન કે દોરડું શબ્દ જે છે તેનો સંજ્ઞાનો પ્રકાર જણાવો તો તેમાં આવશે જાતિવાચક સંજ્ઞા છોતેરમો પ્રશ્ન કે છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો તો ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ કયો છે તો ઓપ્શન સી કે પવન ઝડપે પાણી ડોલિયા નદી મલકી પડી આ શિખરની છંદ આવશે તો આ જોડ ખોટી છે ત્યાર પછી પ્રશ્ન નંબર સત્યોતેર જોઈએ કે તાલુકા પંચાયતમાં ગુજરાત પંચાયત ધારા ઓગણીસો ને ત્રાણું અનુસાર કઈ સમિતિઓની રચના ફરજિયાત છે તો તેમજ આવશે ઉપરોક્ત બને એટલે કે કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ આ બંને સમિતિઓ જે છે તે ફરજિયાત છે અઠ્યોતેરમો પ્રશ્ન જોઈએ કે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ને ત્રાણુંની જોગવાઈ મુજબ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની બેઠક વર્ષમાં સામાન્ય રીતે કેટલી વાર મળે તો જ આવશે વર્ષમાં સામાન્ય રીતે ચાર વાર મળશે ઓગણસીમાં પ્રશ્ન જોઈએ કે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ને ત્રાણુંની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયતને તેના પ્રમુખને આપવામાં આવતા ભથ્થા તથા સવલતોમાં નીચેની કઈ બાબતમાં ભથ્થા સવલત મળતા નથી તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી સ્થાનિક વળતર ભથ્થું મળતું નથી ત્યાર પછી એસી મો પ્રશ્ન છે કે સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી તો તેમાં જવાબ આવશે જીણાભાઈ દરજી સમિતિએ એક્યાસીમો પ્રશ્ન જોઈએ કે દરેક જિલ્લામાં જિલ્લા પંચાયત જિલ્લા કુટુંબ કલ્યાણ ફંડમાં જિલ્લા કુટુંબ કલ્યાણ ફંડ નામનું એક ફંડ સ્થાપશે આ ફંડમાં કોનો સમાવેશ યોગ્ય છે તો આ ફંડમાં કોનો સમાવેશ યોગ્ય છે તો કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ એટલે કે ત્રણે ત્રણ કુટુંબ કલ્યાણ સેલના વેચાણની આવક પંચાયતને ગોઠવેલા મનોરંજન કાર્યક્રમની આવક અને કુટુંબ કલ્યાણ કાર્યક્રમોના હેતુ માટે બક્ષીસ અથવા ફાળા તરીકે મળેલી આવક આ ત્રણે ત્રણ આવક આવશે ત્યાર પછીનો પ્રશ્ન નંબર બ્યાસી જોઈએ કે જિલ્લા પંચાયત નીચેને નીચેની કઈ સમિતિની રચના કરે છે તો તેની અંદર જવાબ આવશે ઉપરોક્ત તમામ સમિતિઓ એટલે કે કારોબારી સમિતિ આરોગ્ય સમિતિ દ્વિસ મુદ્દા અમલીકરણ અને સમીક્ષા સમિતિ ત્યાર પછી સામાજિક ન્યાય સમિતિ અને બાંધકામ સમિતિ શિક્ષણ સમિતિ અને અપીલ સમિતિ આ તમામ સમિતિની રચના જિલ્લા પંચાયત કરે છે ત્યાર પછી ત્યાંશીમાં પ્રશ્ન જોઈએ કે ત્રેપનનો ઘન પ્લસ સત્તરનો ઘન માઇનસ બોતેરનો ઘન પ્લસ વીસ ઓગણીસ સાહીઠ બરાબર કેટલા થશે તો તેના બરાબર થશે ઝીરો ત્યાર પછી ચોર્યાસી પ્રશ્ન જોઈએ કે એ જેમ બી જેમ સી બરાબર સાત જેમ ત્રણ જેમ પાંચ હોય તો એ પ્લસ બી પ્લસ સી જેમ ચોવીસ પ્લસ બી સી બરાબર કેટલા થાય તો તેના બરાબર આવશે પાંચ જેમ ચાર પ્રશ્ન જોઈએ કે છ થી ચોત્રીસ વચ્ચે પાંચ વડે ભાગી શકાય તેવી સંખ્યાઓની સરેરાશ કેટલી હશે તો તેવી સંખ્યાઓની સરેરાશ કેટલી થશે વીસ છ્યાસીમાં પ્રશ્ન જોઈએ કે પિસ્તાલીસોના એક્સ ફાઇવ બરાબર ત્રણ હજાર માઇનસ ચારસો ને એસી હોય તો એક્સ બરાબર કેટલા થાય તો એક્સ બરાબર થશે છપ્પન ત્યાર પછી સત્યાસી મો પ્રશ્ન જોઈએ કે સોળસો રૂપિયા પર બે વર્ષ અને ચાર મહિનાના અંતે રૂપિયા પાંચસોને ચાર વ્યાજ મળે તો વ્યાજનો દર શું થશે તો વ્યાજનો દર કેટલો થશે તેર પોઈન્ટ પાંચ ટકા અઠ્યાસી મો પ્રશ્ન જોઈએ કે નીતાની આવક ગીતા કરતાં પચીસ ટકા વધુ હોય તો ગીતાની આવક નીતા કરતાં કેટલા ટકા ઓછી હોય તો તેમજ આવશે વીસ ટકા ઓછી હોય નેવ્યાસીમો પ્રશ્ન જોઈએ કે ત્રણસો મીટર લાંબી ટ્રેન બસો મીટર લાંબા પ્લેટફોર્મને પચીસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે કેટલી સેકન્ડમાં પસાર કરશે તો તેમજ આવશે વીસ સેકન્ડમાં નેવમો પ્રશ્ન જોઈએ કે અરીસામાં અંગ્રેજી કેપિટલ અક્ષરો જોવામાં આવે તો કેટલા અક્ષર સરખા જ દેખાય તો તેમજ આવશે અગિયાર અક્ષર એવા છે કે જે અરીસામાં જોવામાં આવે તેનું પ્રતિબિંબ ઉલટું પડે છતાં પણ તે અક્ષર સરખા જ દેખાશે એવા અગિયાર અક્ષર આવશે ત્યાર પછી એકાણું પ્રશ્ન જોઈએ કે સિરીઝ આપેલી છે કે એક ચાર સત્યાવીસ બસો છપ્પન અને ત્યાર પછી કયું પદ આવશે છસો ને પચીસ ત્યાર પછી પ્રશ્ન નંબર બાણું જોઈએ કે જો ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય તો રવિવાર ક્યારે થશે તો તેમજ આવશે કાલે ત્રાણુંમાં પ્રશ્ન જોઈએ કે જેમાં આલ્ફાબેટિકલ સિરીઝ આપી છે કે જે એ જેડ પછી એલ ઇએક્સ એનઆઈવી પી એમ ટી ત્યાર પછી કયું આવશે તો ત્યાર પછી આવશે આર ઓ આર ચોરાણું પ્રશ્ન જોઈએ કે પાંચ નવેમ્બર બે હજાર એકવીસના રોજ કયા રાજ્યની કેબિનેટે મોરાંગ સિવિલ મોરાંગ સિવિલ સબડિવિઝનને સંપૂર્ણ જિલ્લો દરજ્જો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે તો તેમજ આવશે મેઘાલયની ત્યાર પછી પંચાણું પ્રશ્ન કે તાજેતરમાં કઈ રાજ્યની સરકાર દ્વારા કોકોન એટલે કે સીઓ સીઓ એન બે હજાર એકવીસ નામની સાયબર સુરક્ષા અને હેકિંગ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તો તેમાં જવાબ આવશે રાજ્ય સરકારની સોરી રાજ્ય સરકાર એટલે કે કેરળ રાજ્ય સરકારની તે પછી છન્નુંમાં પ્રશ્ન છે કે ઇલેક્ટ ઇલેક્ટ્રિક મોબિલિટી વિશે જાગૃતિ લાવવા માટે કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તો તેમ જવાબ આવશે ઈ અમૃત નામનું આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે સત્તાણું પ્રશ્ન જો કે તાજેતરમાં આઈઆરસીટીસીએ યાત્રા વિશેષ કઈ ટ્રેન શરૂ કરી છે તો તેમાં જ આવશે શ્રી રામાયણ યાત્રા અઠાણું પ્રશ્ન જોઈએ કે કઈ ભારતીય બેંકે પેન્શનરો માટે પ્રથમ વિડિયો લાઈફ સર્ટિફિકેટ સર્વિસ શરૂ કરી છે તો તેમાં આવશે એસબીઆઈએ ત્યાર પછી નવ્વાણું પ્રશ્ન જોઈએ કે એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે એડીબી સમગ્ર ભારતમાં શહેરી સેવાઓની એક એક્સેસને સુધારવા માટે કેટલા મિલિયન ડોલરની લોન આપશે તો તેમજ આવશે ત્રણસો ને પચાસ મિલિયન ડોલરની ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે સોમાં પ્રશ્ન જોઈએ કે મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના કયા રાજ્ય દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના છે તો તે રાજ્ય આવશે ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા તો મિત્રો આ આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર પેકનું પ્રેક્ટિસ પેપર નંબર ઓગણીસમાં જોયું જો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવ્યો તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ જય હિન્દ વંદે માતરમ